જો કે જયેશ ચુડાસમા અને દિનેશ મહિડા નામના બે વ્યક્તિઓ સામે શાપર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે ઉલ્લેખનીય છે કે ભારત ચાઇના વિવાદ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે એક નાનકડી પહેલ સ્વરૂપે ટેકનિકલ ક્ષેત્રે ઓગણસાહ જેટલી ચાઇનીઝ એપ્લિકેશન બેન કરવામાં આવી છે ભારત દેશમાં જે સંદર્ભે ટિકટોકર્સમાં ક્યાંક દુઃખની લાગણી છે શાપર પોલીસે હાલ બંને યુવકોની ધરપકડ કરી છે રાજકોટનો આ એક ટિકટોક વિડીયો સામે આવ્યો છે જેમાં લોકોની ધાર્મિક લાગણી દુભાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શિવ મંદિરમાં એક યુવક એક ટિકટોક બનાવનાર વ્યક્તિ કે જે નંદીને લાત મારતો નજરમાન થઈ રહ્યો છે શિવ મંદિરના નંદિરને લાત મારતો આ દ્રશ્યો સામે આવ્યા છે અને આ ટિકટોક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એક તરફ તંત્ર દ્વારા ઓગણસાઠ જેટલી ચાઇનીઝ પ્રતિબંધ ચાઇનીઝ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ભારતમાં હવેથી આ ચાઇનીઝ એપ્લિકેશન્સ ગુ ગૂગલ પ્લે સ્ટોરથી પણ હટાવી દેવામાં આવી છે ત્યાં રાજકોટમાં ગુજરાતના રાજકોટમાં જ્યારે આવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય તેવા દ્રશ્યો ક્યાંક સામે આવી રહ્યા છે લોકોની ધાર્મિક લાગણી દુભાવવા પાછળનું આખરે કારણ શું બન્યું ઈશ્ક હૈ એક સોંગ એક બોલીવુડના સોંગ પર નંદીને લાત મારતો આ ટિકટોક વિડિયો સામે આવ્યો છે જેમાં આ યુવક મંદિર પરિસરમાં ધૂમ્રપાન કરતો પણ નજરે પડી રહ્યો છે મંદિર પરિસરની અંદર એક તરફ જ્યાં વૈશ્વિક મહામારી કોરોનાને કારણે તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા છે પ્રજા જ્યાં મંદિરોમાં અત્યારે દર્શન કરવા માટે નથી જઈ શકતી પરંતુ આ ટિકટોકર્સ દ્વારા જે વિડીયો બનાવવામાં આવ્યો છે ને આ વિડિયો વાયરલ થયો છે એકંદરે તંત્રની લાગણી દુભાવતો આ વિડીયો વાયરલ થવા પામ્યો છે વધુ તપાસ હાથ ધરી છે લોકોની ધાર્મિક લાગણી દુભાતો હોય તેવો ટિકટોક વિડીયો વાયરલ થવા પામ્યો છે ટિકટોક આ એપ્લિકેશન બેન કરી દેવામાં આવી છે તેમ છતાં ટિકટોક પ્રેમીઓ છે તેઓને કારણે હાલ તો આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કે ક્યાંક ટિકટોકના બની બેઠેલા જે સ્ટાર હતા તેઓનું હવે શું થશે તેઓનું ભવિષ્ય કઈ રીતની કઈ રીતની દિશામાં આગળ વધશે અને આવા તમામ સવાલોની વચ્ચે જ જ્યારે ટિકટોક બેન કરવાના હેતુસર કે પછી અન્ય કોઈ હેતુસર આવો વિવાદિત વિડીયો બનાવવામાં આવ્યો છે તે પાછળનું આખરે કારણ શું છે શાપર પોલીસે હાલ તો આ બે લોકોની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે શણ બાદ આ તમામ વિવાદોનો સૂર ઉઠ્યો હતો જ્યારે ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર પણ પ્રતિબંધ લાદવાની વાત લોકોએ તેને બહોળો પ્રતિસાદ આપ્યો ઠેર ઠેર ચાઇનીઝ પ્રોડક્ટ્સને બેન કરતા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા અને આ સંદર્ભમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય બહાર પાડવામાં આવ્યો કે હવેથી ભારત દેશમાં ઓગણસાઠ જેટલી ચાઇનીઝ બનાવટની એપ્લિકેશન્સ પર બેન કરી દેવામાં આવ્યો છે હવેથી કોઈ પણ વ્યક્તિ પોતાના એન્ડ્રોઈડ યુઝર અથવા તો આઈઓએસ યુઝર્સ પણ આ એપ્લિકેશન્સને ડાઉનલોડ નહીં કરી શકે તેનો વપરાશ નહીં કરી શકે પરંતુ એકંદરે જે ટિકટોકની પ્રચલિતતા હતી અને તેના જે ફેન ફોલોઈંગ હતી તેને જોતા અમ્યુઝમેન્ટ માટે જે લોકો પોતાના એન્ટરટેનમેન્ટ સંદર્ભે ટિકટોકનો વપરાશ કરતા આવ્યા હતા અને પોતે દિવસના લાખો વિડીયોઝ આ એપ્લિકેશન ઉપર અપલોડ કરતા હતા પરંતુ ક્યાંક ભારતનો ડેટા ચોરી થયાના ખતરાને ધ્યાનમાં રાખીને ઓગણસાહીઠ જેટલી ચાઇનીઝ બનાવટની એપ્લિકેશન્સ ભારત દેશમાં બેન કરી દેવામાં આવી છે બેન કર્યા બાદથી જ ક્યાંક ટિકટોક પ્રેમીઓમાં દુઃખની લાગણી છે રોષની લાગણી છે પરંતુ શું આ પ્રેમીઓ ટિકટોક પ્રેમીઓ શું ભારત દેશનો ક્યારેય વિચાર કરતા નથી ભારત દેશના નાગરિકો હોવા છતાં પણ ભારત દેશનો વિચાર ન કરે તો આ કેટલું વ્યાજબી અને એકંદરે જ્યારે હવે લોકોની લાગણી દુભાવતા આવા વિડીયો વાયરલ કરીને આખરે આ ટિકટોક પ્રેમીઓ શું સાબિત કરવા માંગે છે તે સૌથી મોટો ચર્ચાનો વિષય વધુ વિગત સાથે લોકેશન મિલન રાજકોટ થી જોડાઈ રહ્યા છે મિલન લાગણી દુભાવતો હવે આ ટિકટોક પ્રેમીઓ દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે એવો તે કેવો રોષ કે આ એપ્લિકેશન બેન કર્યા બાદ આવો વિડીયો ન માત્ર એક સામાન્ય સમાજ માટે એક લાલબત્તી રૂપ કહી શકાય આ પ્રકારનો જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લાઈન અંદર આજના યુવાનો છે કેટલી હદે નિમ્ન કક્ષાએ જઈ શકે છે તેમનો આ વિડીયો છે તેમનો આ દ્રષ્ટાંત ચોક્કસ કહી શકાય જે પ્રકારનો સમગ્ર છે ઘટનાક્રમ સામે આવ્યો છે રાજકોટના સાપર વેરાવળ જે છે ત્યાંનો આ સમગ્ર વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે અને સાપર વેરાવળના એક જે મંદિર છે ભગવાન શિવજી ભોળાનાથ આમ તો હિન્દુ ધર્મના અને જે સનાતન ધર્મ માટે એક આરાધ્ય દેવ તરીકે માનવામાં આવે છે પરંતુ તેમના જે મંદિરની અંદર કઈ પ્રકારની જે ચેષ્ટા કુચેષ્ટા જેને કહી શકાય આ પ્રકારનું જે કૃત્ય જે કરવામાં આવી રહ્યું છે એ વિડીયોની અંદર જોઈ શકાય છે કે એક યુવાન છે એ પોતે હાથમાં સિગરેટ છે અને ટિકટોક વિડીયો બનાવવા માટે થઈ અને એક પ્રકારે હિન્દુ ધર્મની કે તમામ જે લોકો છે જે કોઈ પણ કોઈ પણ ધર્મની અંદર માનતા હોય છે એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે પછી અન્ય તમામ ધર્મ હોય પરંતુ જ્યારે તેમના ધર્મની સાથે આ પ્રકારે જે ચેડા થાય તો ચોક્કસ લાગણી દુભાઈ શકે છે કોઈ પણ ધર્મ હોય છે આજે આ પ્રકારનો જે વિડીયો સામે આવ્યો છે આ વિડીયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ જે એક યુવાન જે છે એ પોતે પોતાના જે કહી શકાય કે સિગરેટના કેફમાં પોતે એક નંદી જે છે જે શિવજીનું સાધન ગણાય છે તેમને પાટું મારી અને પછાડે છે એક પ્રકારે પગ મારી અને પછાડી દે છે અને ત્યારબાદ આ યુવક છે એ સીધો જ ભગવાનના મંદિરનું જે દરવાજો બંધ છે ત્યાં જાય અને જોરથી પાટું મારે છે એક પ્રકારે ધ્રૂણાસ્પદ કહી શકાય આ પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે ચોક્કસપણે કહી શકાય કે હિન્દુ ધર્મની લાગણી દુબાય તમામ લોકોની લાગણી દુબાય ન માત્ર હિન્દુ ધર્મ પરંતુ જે જે અલગ અલગ બધા ધર્મો છે ભારત દેશની અંદર સર્વ ધર્મ સમાનતા માનવામાં આવે છે પરંતુ અહીં કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોવે તો ચોક્કસપણે કહી શકાય આ વ્યક્તિ ઉપર ધ્રૂણા ઊભે ઊપજે આ પ્રકારની જે ચોક્કસ કહી શકાય કે ચેષ્ટા આ વિડીયોની અંદર થઈ છે અને ટિકટોક વિડીયો મેં તો આપણે જણાવ્યું તેમ માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લાઈની અંદર આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો પરંતુ જે પ્રકારે જે આ વિડીયો સામે આવ્યો છે અને ત્યારબાદ પોલીસ પણ હરકતમાં આવી છે પોલીસ દ્વારા તાત્કાલિક જ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે ને આ બંને યુવકો જે જે એક વિડીયો બનાવનાર તેમજ વિડીયોની દેખાતો વ્યક્તિ આ બંનેની સામે ગુનો પણ દાખલ કરાયો છે જી બિલકુલ લેખન દરે આખરે આ ટિકટોક પ્રેમીઓ શું સાબિત કરવા માંગે છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે જે રીતે આ વિડિયોમાં દ્રશ્યો સામે આવી રહ્યા છે ધ્રૂણાસ્પદ દ્રશ્યો છે ક્યાંક હિન્દુ ધર્મની હિન્દુ સનાતન ધર્મની લાગણી દુભાવતો આ વિડીયોમાં જે દ્રશ્યો છે અને આવું ક્યારે પણ સાંખી લેવામાં નહીં આવે ન કરે નારાયણ જો આ વિવાદ વધારે વકરી રહ્યો છે તો આ બંને શખ્સો ઉપર કડક કાર્યવાહી કરવાની જરૂર છે કારણ કે આમાં સનાતન ધર્મના ધર્મગુરુઓ પણ જો કદાચ આવતીકાલે મેદાનમાં આવીને આ બાબતનો વિરોધ લઈને સામે આવશે તો ક્યાંક ચર્ચાનો વિષય ફરી એક વખત બની જશે મિલન ચોક્કસ નતા શાહ જે પ્રકારનો સમગ્ર જે ઘટનાક્રમ સામે આવ્યો છે આ ઘટનાક્રમ છે એ ચોક્કસ કહી શકાય કે એક મોટો જે કહી શકાય કે એક વિવાદ પણ જન્માવી શકે છે કારણ કે જે પ્રકારે જે ઘટના છે આ ઘટનાને લઈ અને ચોક્કસ વિવાદ થઈ શકે છે ક્યાંક ને ક્યાંક જે સંપ્રદાયો છે કે ધર્મો છે એ પણ આમને સામને આવી શકે આ પ્રકારનો અવિવાદ છે કારણ કે જે પ્રકારે હિન્દુ ધર્મની આસ્થાની જે સાથે એક જે આસ્થા છે તેમને જે પ્રકારે એક પાટું મારવામાં આવી રહ્યું છે ઠેસ પહોંચાડવામાં આવી રહી છે આ વિડીયો જોઈને કોઈ પણ વ્યક્તિને તેમની આસ્થાને સાથે ચોક્કસ ઠેસ પહોંચે એક ધાર્મિક લાગણી દુભાય આ પ્રકારના વિડીયો છે ચોક્કસ કહી શકાય કે હિન્દુવાદી જે સંસ્થાઓ છે તેઓ પણ હરકતમાં આવી શકે છે સાથે સાથે સાધુ સંતો પણ આ સમગ્ર મામલે પોતાની આકરી પ્રતિક્રિયાઓ ચોક્કસ આપી રહ્યા છે મહત્વની વાત આપને એ પણ જણાવી દઉં કે જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે આ વિડીયોને લઈ અને જે સૌપ્રથમ પ્રથમ જીટીપીએલ ગુજરાત ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝ દ્વારા આ વીડિયોનો પર્દાફાશ કરાયો છે એસપી બલરામ મીણા જે રાજકોટના એસપી છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક જ અસરથી આ વિડીયો સમગ્ર જે ઘટના છે એ સામે આવી છે એટલે તુરંત જ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે બંને વ્યક્તિઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પ્રકારનો જે આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં ખાસ કરીને ટિકટોકની અંદર બનાવવામાં આવ્યો તો સસ્તી પબ્લિસિટી મેળવવા માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ આ સસ્તી પબ્લિસિટી મેળવવાની લાઈની અંદર બે ધર્મ છે બે જે સામસામે જાતિઓ છે એ આમને સામેને આવી જાય આ પ્રકારનું જે કૃત્ય કરવામાં આવ્યું છે તેમના ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે તીખી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે જી બિલકુલ આભાર સમગ્ર વિગત સાથે જોડાયા તે બદલ દર્શક મિત્રો એકંદરે જે વિડીયો વાયરલ થવા પામ્યો છે રાજકોટના વેરાવળ શાપર તાલુકાનો આ વિડીયો વાયરલ થયો છે કે જ્યાં ટિકટોક પ્રેમી દ્વારા ટિકટોકને ભારતમાં બેન કર્યાના હેતુસર કે પછી અન્ય કારણોસર તીખી પ્રતિક્રિયા આપતા જ્યાં હિન્દુ સનાતન ધર્મની લાગણી દુભાય તે રીતે શિવ મંદિરમાં જ્યાં બહાર નંદીની પ્રતિમા મૂકવામાં આવતી હોય છે તે નંદીની પ્રતિમાને પાટું મારીને તેને પાડી દેવામાં આવે છે ત્યારબાદ મંદિરના જે દ્વાર છે તેના ઉપર પણ લાત મારવામાં આવતી હોય છે આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ વિડીયોમાં અને જ્યાં પોતે જે વ્યક્તિ આ તમામ હરકત કરી રહ્યો છે તે ધૂમ્રપાન પણ કરતો મંદિર પરિસરની અંદર નજરે પડે છે તો આ જ સંદર્ભે રાજકોટના શિવસેના અધ્યક્ષ જીમી અડવાણી અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે સ્વાગત કરું છું આપનું સૌથી પહેલો સવાલ મારો સામે આવશે કે જે રીતે ઓગણસાઇટ જેટલા ચાઇનીઝ બનાવટના એપ્લિકેશન્સને ભારત દેશમાં બેન કરી દેવામાં આવ્યો ટિકટોક જેનામાં સૌથી વધારે પ્રચલિત એપ્લિકેશન કહેવામાં આવતી હતી અને આ એપ્લિકેશન બેન કરાયા બાદ એક વિડીયો વાયરલ થાય છે રાજકોટના શાપરથી કે જ્યાં એક વ્યક્તિ મંદિર પરિસરની અંદર હિન્દુ ધર્મની લાગણીને દુભાવતો આવું કૃત્ય કરી રહ્યું છે આપની પ્રતિક્રિયા શું છે તેના પર મને એક બીજા કોઈ મિત્ર દ્વારા જોવા મળ્યો છે આ વિડીયો જોતા ભારે દુઃખ ની લાગણી અનુભવું છું આ વિડીયો જે છે એ જોતા એવું લાગે છે કે આ શખ્સ આ તો વિકૃત માનસિકતા ધરાવે છે અથવા તો સસ્તી પબ્લિસિટી મેળવવા કરતો હોય જે કઈ પણ કરતો હોય આ કોઈ પણ પરિસ્થિતિમાં આવી પ્રવૃત્તિ ચલાવી શકાય નહીં અને હિન્દુ ધર્મની લાગણી સાથે રમવાનો આ ખીલો કોઈ પણ સંજોગોમાં ચલાવ નહીં શિવસેના સ્વરાષ્ટ્ર દ્વારા આ વસ્તુને અમે વખોડી કાઢીએ છીએ અને આ શખ્સો પર તાત્કાલિક કાનૂની પગલાં ભરવા માટે અમારી માંગણી અને લાગણી છે બિલકુલ તાત્કાલ તાત્કાલિક પગલાં ભરવામાં આવશે પરંતુ આવતીકાલે જ્યારે આપણે જોઈશું કે આ વિડીયો તે હદે વાયરલ થાય છે કારણ કે સોશિયલ માધ્યમે સોશિયલ નેટવર્કની કેપેસિટી આપણે અત્યાર સુધી જાણી છે ભાળી છે કે જ્યારે પણ કોઈ વિડીયો ફોરવર્ડ થતો જાય છે તેનામાં કોઈ પણ પ્રકારનો રોક લાગતો નથી આવતીકાલે જ્યારે હિન્દુ ધર્મની લાગણી દુભાશે જ્યારે ધર્મગુરુ રસ્તા ઉપર આવશે ત્યારે કઈ રીતના દ્રશ્યો સામે આવી શકે છે અને આવા વિડીયોઝ ન બનાવવા માટે આપ કઈ રીતનું નિવેદન કરશો હું એના માટે એક નિવેદન કરીશ કે કોઈ પણ માધ્યમ દ્વારા વિડીયો હોય કે આ કોઈ પણ એપ્લિકેશન હોય હિન્દુ ધર્મ સાથે ચેડા ન થવા જોઈએ એ મારી સ્પષ્ટ માંગણી છે અને આવા કોઈ પણ શખ્સો ની સામે કાનૂની પગલા ભરવા જોઈએ તાત્કાલિક પગલા લેવા જોઈએ એવી મારી માંગણી છે બિલકુલ આભાર સમગ્ર વિગત સાથે જોડાયા તે બદલ દર્શક મિત્રો જે મુજબની પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઈ રહી છે કે આવા વિડીયો ન બનાવવામાં આવે કે જેનામાં કોઈપણ ધર્મની લાગણી દુભાય કોઈપણ ધર્મના ધર્મગુરુની લાગણી દુભાય દેવી દેવતાઓની લાગણી દુભાય એકંદરે જ્યારે આપણે ભારત દેશમાં સાર્વભૌમત્ય અને સર્વ ધર્મ સમભાવની આ ભાવના રાખતા આવ્યા છે અને તેવા સંદર્ભમાં જ્યારે આવા વિડીયો સામે આવે છે દુઃખદ બાબત